શ્રાવણ માસમાં આ વખતે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે શ્રાવણ માસમાં ખૂબ જ સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે મોઢે માસ્ક અને શિવ ભક્તોને સેનિટાઈઝર કરીને શિવાલયોમાં પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો છે. વાત કરીએ હળવદની તો હળવદમાં પણ તમામ શિવાલયો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. શ્રાવણ માસ એટલે શિવજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય. આ મહિનામાં શિવજીની આરાધના કરવાથી સાંબ સદા શિવની અપાર કૃપા વરસતી હોય છે. આમ તો શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત થાય છે, પરંતુ શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણના સોમવારનો મહિમા અપરંપાર છે. સોમવારનું વ્રત સૂર્યોદયથી પ્રારંભ થઈને સાંજ સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં દરેક સોમવારે વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત દરમિયાન ફળાહાર કરવામાં આવે છે, શિવજીને રુદ્રાભિષેક પૂજન કરવામાં આવે છે. હળવદમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે તમામ શિવાલયોમાં બિલીપત્ર, જળાભિષેક, પૂજા અર્ચના, મંત્રોચ્ચાર, દિવસભર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. વહેલી સવારથી ભાવિક ભક્તો કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ, મોઢે માસ્ક પહેરીને સરકારશ્રીની ગાઈડલાઈનનું ધ્યાન રાખીને પૂજા અર્ચના કરવા પહોંચ્યા. જૂની વાયકા મુજબ કહેવામાં આવ્યું છે કે વેદ રક્ષક બ્રાહ્મણ પણ એક તીર્થ ગણાય છે. આવા વૈદિક બ્રાહ્મણોનો જ્યાં વસવાટ હોય તે ભૂમિ પણ એક તીર્થક્ષેત્ર છે. એથી જ હળવદને છોટા કાશી તરીકે ઓળખાય છે. ત્યારે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. હળવદના શિવાલયો જેમાં શ્રી શરણેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, પંચમુખી મહાદેવ વગેરે શિવાલયો જે ગામની ચારે બાજુએ બિરાજમાન છે. શ્રાવણના ત્રીજા સોમવારે વહેલી સવારથી શિવાલયો શિવનાથથી ગુંજી ઉઠ્યા. મયુર રાવલ, જી ટીવી ન્યૂઝ, હળવદ.